હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર સેવન છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે શીખીશું ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે બરાબર તેની વાક્ય રચના શું છે પહેલાં કરતા એમિઝાર પ્લસ વર્બ અને આયનજી જેમ કે કર્તામાં રાજ છે એ મિઝારમાંથી આપણે ઈજ લીધું અને વોબમાં આપણે વોક છે એ લીધું અને આયનજી લીધું એટલે રાજ ઇઝ વોકિંગ એવી વાક્ય રચના બને એટલે કે રાજ ચાલી રહ્યો છે આપણે ઉદાહરણ જોઈએ આ એમ પ્લેઈંગ ટેનિસ નાવ એટલે કે હું અત્યારે ટેનિસ રમી રહી છું રાજ ઇઝ ઇટિંગ એન એપલ એટલે રાજ સફરજન ખાઈ રહ્યો છે વી આર લર્નિંગ ઇંગ્લિશ અમે અંગ્રેજી શીખી રહ્યા છે હવે અહીં આવશે ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તર જો આપણે ઉદાહરણ જોઈએ જેમાં બધી વસ્તુ ચાલુ જ છે જેમ કે રમવાનું ચાલુ છે ખાવાનું શીખવાનું બરાબર એટલે ચાલુ વર્તમાન કાળ બરાબર જેની અંદર વર્તમાન કાળની અંદર વસ્તુઓ જે છે બરાબર ક્રિયાઓ જે છે તે ચાલુ હોય છે એટલે આ ચાલુ વર્તમાન કાળ કહેવાય છે તો ચાલુ વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તરો વુ ઇઝ વિનિંગ ધ મેચ મેચ કોણ જીતી રહ્યું છે તો આવશે રોહન ઇઝ વિનિંગ ધ મેચ રોહન મેચ જીતી રહ્યો છે વી આર વિનિંગ ધ મેચ આપણે મેચ જીતી રહ્યા છીએ સેકન્ડ છે વોટ ઇઝ ભૂષણ રીડિંગ એટલે ભૂષણ શું વાંચી રહ્યો છે ભૂષણ ઇઝ રીડિંગ અ લેસન ભૂષણ છે એ પાઠ વાંચી રહ્યો છે થર્ડ છે વેર આર ધે ગોઈંગ તેઓ ક્યાં જઈ રહ્યા છે ધે આર ગોઈંગ ટુ સ્કૂલ તેઓ નિશાળે અથવા તો શાળાએ જઈ રહ્યા છે ચોથું છે વેન ઇઝ ગંગા કમિંગ ગંગા ક્યારે આવી રહી છે ગંગા ઇઝ કમિંગ ઇન ધ મોર્નિંગ ગંગા છે તે સવારના આવી રહી છે પાંચમું છે વિચ એનિમલ આર યુ બ્રિંગિંગ તમે કયું પ્રાણી લાવી રહ્યા છો તો આવશે વી આર બ્રિંગિંગ અ કેટ અમે બિલાડી લાવી રહ્યા છીએ હાઉ મેની શર્ટ્સ ઇઝ કેવલ કીપિંગ કેવલ કેટલા શર્ટ રાખી રહ્યો છે કેવલ ઇઝ કીપિંગ થ્રી શર્ટ્સ કેવલ ત્રણ શર્ટ રાખી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું જોઈશું આના પરથી નેક્સ્ટ વિડીયોમાં એક્સરસાઇઝ Jason, thank you.